वाला विद्यार्थी भाई बहनों धोरण 12 आंकड़ा शास्त्र ना पाठ्यपुस्तक 2 मां आज आपणे प्रकरण 3 प्रामाण्य वितरण एनी शुरुआत करिए छे। एमां पहला भाग नी अंदर प्रामाण्य वितरण एनी शुरुआत आपणे એટલે કે પ્રસ્તાવના હવે એના માટે આપણે જરૂરી છે એક સતત યાદરચિત ચળ એના વિશે વાત કરીશું શરૂઆત અને સંભાવના ઘટકત્વ વિધેય આ બધાનો અર્થ સમજવો પડશે જો એ બરાબર સમજીશું તો આપણે આગળ એ જે આ પ્રમાણ્ય વિતરણ પછી આની અંદર તમારે પ્રમાણ્ય ચલ શબ્દ આવશે પછી પ્રમાણિક પ્રામાણ્ય ચલ તો પ્રામાણ્ય ચલ પ્રમાણિક પ્રામાણ્ય ચલ સંભાવના ઘટકત્વ વિધેય એના વિશે વાત આવશે ત્યારથી આ ચલ એક્સ એ અમુક કિંમતો ધારણ કરે એની સંભાવના આપણે મેળવવાની છે એના માટે વક્રનો ઉપયોગ કરવો પડશે આલેખ સ્વરૂપે આવૃત્તિ વિતરણનો વક્ર એ વક્ર સંમિત એટલે સંપૂર્ણ ઘનતા સંમિત શબ્દ અગાઉ 11માં ધોરણમાં અને આની અગાઉના પ્રકરણમાં પણ સંમિત શબ્દ વારે ઘડી આવેલો છે એટલે આવૃત્તિ વિતરણની વિષમતા અને સંમિતતા સંમિત હોય એટલે તમારે મધ્યસ અને બહુલક એની કિંમતો સરખી હોય સંમિત શબ્દ એટલે વક્ર સંમિત એટલે ઘંટાકાર સ્વરૂપનો હવે આની અંદર તમારે યાદચ્છિક ચલ x ની કિંમતની સંભાવનાઓ કેટલી છે એ સંભાવનાઓ મેળવવા માટે એ x ચલને પ્રામાણ્ય ચલ જેને ઝેડ નામ આવશે ઝેડ ચલ આ પ્રકરણમાં તમે મારે ઘડીએ ઝેડ શબ્દ આવશે એટલે ઝેડ સ્કોર ઝેડ પ્રામાણ્ય ચલ એમાં પરિવર્તન કરવા અને જે રીતે તમે અગાઉ લઘુગુણકના કોષ્ટકનો ઉપયોગ કરતા હતા એ રીતે અહીંયા આગળ એક કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લે એ ઝેડ સ્કોર બરાબર 0 થી શરૂ કરી અને ઝેડની કોઈ કિંમત માટે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે લોગ ટેબલની જેમ હવે એ ક્ષેત્રફળ કઈ રીતે આપણે મેળવવાનું બરાબર એ પણ તમને સમજ આપીશ પાઠ્યપુસ્તકના છેલ્લે છેલ્લા પાના ઉપર એ કોષ્ટક આપેલું છે અને એનો ઉપયોગ કરવાનો આવશે એટલે અને પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં તમને અલગ એવું કોષ્ટક બરાબર જે ખંડ નિરીક્ષક સુપરવાઇઝર આવે એની પાસેથી તમારે એ માંગી લેવાનું કારણ કે એવા દાખલા એ કોષ્ટકનો ઉપયોગ કરવો પડે ઝેડ પ્રાપ્તાંક માટે તો એ કોષ્ટક બોર્ડ તરફથી અલગ આપશે તમને એ કોષ્ટકમાંથી કિંમતોની જરૂર પડશે એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે તમે અભ્યાસ કરો ત્યારે પાઠ્યપુસ્તકની પાછળ એનું કોષ્ટક આપેલું છે બરાબર તૈયાર જે એ કોષ્ટકમાં જોઈ જોઈ અને કિંમતો મૂકવાની આવશે એટલે આ ખાસ સૂચના ધ્યાન રાખજો હવે તદ્દન વાત કરીએ પ્રામાણ્ય વિતરણની અંદર તો આ બધી જે શરૂઆતમાં આમ કયા કયા બાબતો આવે છે એના વિશે વાત કરી હવે એની અંદર વાત કરીએ પહેલો તો સતત યાદચ્છિક ચલ બરાબર જો સતત અને અસતત શબ્દો તો અવારનવાર તમારા આવ્યા છે હવે એની અંદર આપણે વાત કરીએ સતત યાદચ્છિક ચલ એટલે કોઈ એક યાદચ્છિક ચલ x છે એ યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r અથવા તો r માંની કોઈ કિંમત ધારણ કરી શકે બરાબર એવો હોય તો એવા ચલને આપણે સતત યાદચ્છિક ચલ શબ્દ શું છે સતત યાદચ્છિક ચલ
બરાબર એટલે આપણે ચલ લીધો એ ચલ નું નામ શું આપ્યું x આ x કેવી કિંમત ધારણ કરે તો વાસ્તવિક સંખ્યા ગણ આ વાસ્તવિક સંખ્યા ગણ આ અથવા જો વાસ્તવિક સંખ્યા ગણ આ અથવા એના કોઈ પણ અંતરાલ એટલે આના અંતરાલમાંની કોઈ કિંમત કિંમત ધારણ કરે બરાબર એવો ચલ એ ચલનું નામ શું આપ્યું x યાદચ્છિક ચલ x એવો હોય કે જે જો હવે યાદચ્છિક ચલ એમાં સતત અને અસતત આવા શબ્દો આવે પણ આપણે અહીંયા મોટે ભાગે સતત યાદચ્છિક ચલ એની વાત કરવાની છે એટલે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r અથવા તો r ના અંતરાલમાંની કોઈ પણ કિંમત ધારણ કરે તો એવા યાદચ્છિક ચલ એને આપણે સતત યાદચ્છિક ચલ તરીકે ઓળખીએ હવે યાદચ્છિક પ્રયોગ અને યાદચ્છિક ચલ તો અગાઉ શબ્દ આવી ગયા છે એટલે બહુ એમાં ઊંડાણથી વાત કરતા નથી કારણ કે અવારનવાર પહેલા પ્રકરણમાં પણ યાદચ્છિક પ્રયોગ શબ્દ આવ્યો હતો આજ ભાગ બે ની અંદર બીજા પ્રકરણમાં પણ યાદચ્છિક ચલ એના વિશે આપણે સમજ મેળવેલી છે બરાબર એટલે આ યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યાઓના ગણ r અથવા તો તેના અંતરાલમાંની એટલે r ના અંતરાલમાંની કોઈ પણ કિંમત ધારણ કરે તો એવા ચલને આપણે સતત યાદચ્છિક ચલ તરીકે ઓળખીએ છીએ હવે આ ગણ બરાબર સંખ્યા ગણ r એટલે તમને ખબર છે કે એની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય પ્રાકૃતિક પૂર્ણાંક અપૂર્ણાંક સમમેય અસમમેય આ બધી સંખ્યાઓ એનો સમાવેશ ગણ આત્મા થાય એટલે કહેવાનો અર્થ શું કે આ સતત યાદચ્છિક ચલની કિંમત પાઈ ના સ્વરૂપમાં પણ આવે બે બરાબર પાઈ 3.14 બરાબર આસન મૂલ્ય તરીકે પણ આવે વર્ગમૂળે વર્ગમૂળ પણ એવી બધી કિંમતો એટલે પૂર્ણાંક અપૂર્ણાંક સમમેય અસમમેય એવી કિંમતો ધારણ કરે બરાબર એટલે આ વાસ્તવિક સંખ્યા ગણ આ અથવા તો આત્માની કોઈ પણ કિંમત ધારણ કરે એવો યાદચ્છિક ચલ x ને આપણે શું ઓળખીએ છીએ સતત યાદચ્છિક ચલ બરાબર હવે આ એનાથી આગળ સંભાવના ઘટત્વ વિધેય એટલે એક સંભાવના મેળવવા માટેનું વિધેય શબ્દની ટૂંકમાં સંભાવના મેળવવા માટેનું વિધેય પણ કોની સંભાવના મેળવવાની છે તો આજે વાત કરી આપણે એ યાદચ્છિક ચલ જે વાત કરી સતત યાદચ્છિક ચલ કેવો ચલ સતત યાદચ્છિક ચલ એ એની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલમાંની બરાબર એ નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની જે કોઈ સંભાવના મેળવવા માટેનું વિધેય એને આપણે સંભાવના ઘટત્વ વિધેય તરીકે ઓળખીએ છીએ એટલે સતત યાદચ્છિક ચલ બરાબર એનો અર્થ આ રીતે થાય સતત યાદચ્છિક ચલ યાદચ્છિક ચલ ની કિંમત બરાબર કોઈ નિશ્ચિત ની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલ સતત યાદચ્છિક ચલની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલ માં હોવાની સંભાવના નિશ્ચિત અંતરાલમાં વચ્ચે અંતરાલની વચ્ચે હોવાની સંભાવના મેળવવાના વિધેય વિધેય છે તો વિધેય ફંક્શન તમને પાછળ શબ્દ વિધેય તો એ પણ 11માં ના આંકડા શાસ્ત્રમાં તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે વિધેય એટલે યાદચ્છિક ચલની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલ ની વચ્ચે હોવાની સંભાવના મેળવવાનું વિધેય એને સંભાવના ઘટત્વ વિધેય તરીકે ઓળખે છે સંભાવના
घटत्व विदेय तरीके विदेय कहे छे बराबर એટલે સંભાવના ઘટકત્વ વિધેય એટલે તમને પ્રશ્ન થાય આ શું હશે બાજુ એટલે યાદચ્છિક ચલની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલમાં હોય એની સંભાવના મેળવવા માટેનું વિધેય ક્યાં બરાબર તો કોઈ યાદચ્છિક ચલ એટલે કેવો યાદચ્છિક ચલ આપણે અહીંયા સતત યાદચ્છિક ચલની જ વાત કરવાની છે પહેલા તો સતત યાદચ્છિક ચલની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલ बच्चे भवानी जे संभावना मिलवानु जे विधेय फंक्शन बराबर एने आपणे शुं कहीशुं संभावना घटत्व विधेय बराबर एटले हवे विधेय लईए तो x नु विधेय एटले एने f(x) वडे दर्शावाय बराबर एने आपणे शेना वडे दर्शाईशुं फंक्शन ऑफ x फंक्शन फंक्शन एटले विधेय यादच्छिक चल एक्स નિશ્ચિત અંતરાલમાં હોય બરાબર એની સંભાવના એ સંભાવના કેવી હોય છે અનરોન કેવી હોય છે અનરોન એટલે યાદચ્છિક ચલ x ની કિંમત યાદ સતત યાદચ્છિક ચલ એનું નામ શું આપ્યું x x તરીકે આપણે ઓળખીએ એ x ની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલમાં હોય આ નિશ્ચિત અંતરાલમાં હોય એની સંભાવના કેવી હોય છે અનરોન અનરોન શબ્દ વાચો જો ફરીથી ધ્યાન રાખો સંભાવના અનરોન અનરોન એટલે ઋણ ના હોય એવો પૂર્ણાંક એટલે એની સંભાવના 0 હોય કે 0 થી મોટી એવી હોય બરાબર પણ ઋણ માં ના હોય એટલે સતત યાદચ્છિક ચલ x ની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલમાં હોય એની સંભાવના કેવી હોય છે અનરોન હોય છે આ એક ખાસ તમારે યાદ રાખવાનું છે એટલે કે ધન હોય છે બીજો આ સતત યાદચ્છિક ચલ ની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે એની કુલ સંભાવના 1 હોય એટલે તમારે આગળ આવી રીતે સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો વક્ર આવશે એની અંદર આ ધારો કે યાદચ્છિક ચલ x એ x અક્ષને શિરોલંબ રેખા બરાબર એ x ની કિંમત છે હવે ધારો કે આ બાજુનો સંપૂર્ણ ભાગ આવરી લે અને જમણી બાજુ તો આટલો ભાગ એનું ક્ષેત્રફળ 0.5 આવશે આનું ક્ષેત્રફળ 0.5 એટલે x ની કિંમત ધારો કે ડાબી બાજુ એ હોય કે જમણી બાજુ એ હોય અથવા તો આના વચ્ચે હોય બરાબર x ની કિંમત એટલે કે યાદચ્છિક ચલની કિંમત કોઈ નિશ્ચિત અંતરાલ વચ્ચેની હોય એની કુલ સંભાવના એટલે ધારો કે અહીંયા એક કિંમત x1 છે x1 અને બીજી કિંમત એને x2 કહીએ તો આ સંભાવના કેટલી હશે 1 બરાબર 1 થી વધારે ની હોય બરાબર એટલે કહેવાનો અર્થ શું છે કે યાદચ્છિક ચલ x નિશ્ચિત અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે એની કુલ સંભાવના બરાબર કુલ કેટલી હોય છે 1 હોય છે બીજું આપણે જે આ વિધેયને fx તરીકે દર્શાવ્યું ફંક્શન ઓફ x એ શું છે સંભાવના મેળવવાની છે સંભાવનાને આપણે સંકેતમાં પ્રોબેબિલિટી અંગ્રેજીમાં શું કહીએ છે પ્રોબેબિલિટી એટલે પ્રોબેબિલિટી ઓફ a થી b વચ્ચેની અંતરાલ બરાબર એટલે યાદચ્છિક ચલ x એ a અને b અંતરાલમાંની કોઈ બે નિશ્ચિત કિંમત કોઈ આપણે નિશ્ચિત અંતરાલ છે એ અને બી કિંમત ધરાવતું એમાંની કોઈ કિંમત ધારણ કરે એની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ એ લેસ ધેન એક્સ લેસ ધેન બી એટલે એક્સ ની કિંમત એ એ થી મોટી અને બી થી નાની એટલે એ અને બી ની વચ્ચે એક્સ ની કિંમત છે આનો અર્થ શું થયો એક્સ ની કિંમત એ થી મોટી અને બી થી નાની એટલે એ અને બી વચ્ચે હોવાની એક્સ ચલની કિંમત એ કિંમત એ મોટી અને બી થી નાની
પ્લેયર બી વચ્ચે હોવાની જે સંભાવના મેળવવા માટેનું વિધેય બરાબર સંભાવના મેળવવાની છે એટલે ફંક્શન ઓફ x xl નું વિધેય સંભાવના ઘટકનું વિધેય અને fx વડે કયું આપણે એનો સંકેત શું કયો fx અને fx એટલે p જે p પ્રોબેબિલિટી કોની xl ની અને xl કેવો a અને b અંતરાલમાંની હવે એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોય એટલે x ની કિંમત a થી મોટી અને b થી નાની હોય એની સંભાવના મેળવવાનું તે વિધેય એને આપણે શું કહ્યું સંભાવના ઘટકત્વ વિધેય હવે x ની કિંમત કોઈ નિશ્ચિત કિંમત a માટેની સંભાવના હંમેશા શૂન્ય હોય છે બરાબર એટલે કોઈ x ની કિંમત a હોય એની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ x બરાબર a બરાબર 0 એટલે યાદચિત ચલ x એની કોઈ નિશ્ચિત કિંમત a x બરાબર a એટલે તમે જે આ વક્રમાં જોશો તો અહીંયા આગળ x બરાબર a આ રીતે તમારા આવશે આગળ તો એ વખતે એની સંભાવના એ આપણે કેટલી ગણાશે 0 બરાબર એટલે એ ખાસ ધ્યાન રાખજો એ બીજું probability of a less than x less than b बराबर probability of a less than equal to x less than equal to b એટલે x ની કિંમત a કેટલી હોય કાં તો a થી વધારે હોય અને b કે b થી ઓછી હોય એની સંભાવના અને આ x ની કિંમત a થી મોટી અને b થી નાની હોય એની સંભાવના એવી પરિસ્થિતિમાં એવી થશે એક સરખી ત્યારે જ્યારે x ની કિંમત 1 જેટલી થાય એવી પરિસ્થિતિમાં આ ખાસ ધ્યાન રાખજો હવે પરિણામ ભાગમાં એટલે આ ભાગની અંદર જે આપણે સતત યાદચ્છિક ચલ પાઠની શરૂઆત પરિચય આપ્યો બીજું કે સતત યાદચ્છિક ચલ અને સંભાવના ઘટકત્વ વિધેય કયું અને એની કિંમતો કેવી હોય એના વિશે વાત કરી તો આ બધું તમે વાંચજો તૈયાર કરજો બરાબર ફરીના ભાગમાં આપણે આગળ પ્રમાણ્ય ચલ અને એનું પ્રમાણ્ય ચલનું જે પ્રમાણ્ય વિતરણ એ વિશે વાત કરીશું થેન્ક યુ